ધોરણ બાર વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર સાતમું વસ્તી પ્રશ્ન ચાર ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યાની આપણે વિગતે ચર્ચા કરીશું તો દેશની વસ્તીમાં પ્રતિ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ કહે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દેશમાં વસ્તીમાં પ્રતિ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ કહે છે એક ટૂંકા પ્રશ્ન તરીકે આપણને પૂછાઈ શકે કે જાતિ પ્રમાણ એટલે શું વાત કરીએ તો વસ્તીના અભ્યાસ માટે જાતિ પ્રમાણ ખૂબ જ મહત્ત્વનું છે એટલે કે જો આપણે વસ્તીનો અભ્યાસ કરવો હોય તો એના માટે આ જાતિ પ્રમાણ જાણવું ખૂબ જ જરૂરી છે દર હજાર પુરુષોએ ઘટી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં ઘણી વિષમતાઓ સર્જે છે જેમ કે લગ્ન કુટુંબ પ્રજનન અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે હવે આપણને અહીંયા એક ટૂંકો પ્રશ્ન પણ સાથે પૂછાયું કે શું દેશમાં વિષમતા સર્જી શકે છે તો લગ્ન છે કુટુંબ છે પ્રજનન છે અર્થવ્યવસ્થા છે વગેરે અનેક પ્રશ્નો છે જે દેશની અંદર વિષમતા સર્જી શકે છે જો કે જાતિ પ્રમાણ વિશેની માહિતી મેળવવી વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસ શક્ય છે કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષના જાતિ ગુણોત્તરના દરનું પ્રમાણ હજારથી વધુ પણ છે ભારતમાં માત્ર કેરળને બાદ કરતા બીજા વિસ્તારોમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે આ વાતને સ્વાભાવિક રીતે આપણે આજે સમજીએ છીએ બરાબર અને અહીંયા આપણે એક ટૂંકા પ્રશ્ન તરીકે તમારે એમ સીક્યુ માટે પણ યાદ રાખવાનું છે કે ભારતમાં માત્ર કયું રાજ્ય છે કેરળ કયું કેરળ ને બાદ કરતા બીજા વિસ્તારોની અંદર દર હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે માત્ર કેરળની અંદર જ બે હજાર અગિયારમાં કેરળનું જાતિ પ્રમાણ જોઈએ તો એક હજાર ચોર્યાસી હતું એટલે કે હજાર પુરુષોએ એક હજાર ચોર્યાસી સ્ત્રીઓ હતી એટલે કે કેરળ રાજ્ય જ માત્ર એક એવું છે કે જેની અંદર સ્ત્રીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે જોઈએ સ્ત્રી પુરુષના આ પ્રમાણ વિષમતા પાછળ કેટલાક સામાજિક આર્થિક સાંસ્કૃતિક કારણો પણ જવાબદાર હોય છે હવે ભારતમાં પ્રાચીન સમયથી જ સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે બરાબર તો દીકરીઓના પોષણયુક્ત આહાર છે સ્વાસ્થ્ય છે શિક્ષણ છે તેની સાર છે વગેરે ઉપર પૂરતા પ્રમાણની અંદર ધ્યાન આપવામાં આવતું ન હતું તેમજ દહેજ પ્રથાને લીધે દીકરીઓ પ્રત્યે દુર્લભ સેવવામાં આવતું અને આ ઉપરાંત કન્યાઓના નાની વયે લગ્ન તેમજ વધારે પડતી પશુતિઓ તેમના સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડે છે અને તેના કારણે પણ કન્યાઓ બાળમરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર ઊંચો જોવા મળે છે જે ભારતીય સમાજ માટે કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીનું પ્રમાણ ઓછું હોવાનું એક મુખ્ય કારણ છે એટલે કે એક જવાબદાર કારણ છે હવે આપણને અહીંયા એવો પ્રશ્ન પણ પૂછાઈ શકીએ કે સેના લીધે સ્ત્રીઓનું મરણ દર ઊંચો રહ્યો છે બરાબર તો આપણે અહીંયા થોડાક કારણો જોયા બરાબર કે દહેજ પ્રથાને લીધે પ્રત્યેક દુર્લભ સેવામાં આવતું તેમજ કન્યાઓના નાની વયે લગ્ન વધારે પડતી પશુતિઓ તેમાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અને તેના કારણે જ કન્યાઓને શું થાય બાળ મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર ઊંચો જોવા મળતો હતો અને જે એક ભારતીય સમાજ માટે કેવું કહેવાય છે કે પુરુષો કરતાં સ્ત્રીનું પ્રમાણ ઓછું હોવાનું એક મુખ્ય કારણ પણ છે ત્યાં જોઈએ હવે આપણે ભારતમાં જાતિ પ્રમાણ તો ભારતમાં જાતિ પ્રમાણની વાત કરીએ તો ભારતની અંદર દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે કે હજાર પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી જોવા મળે તો વર્ષ ઓગણીસો ને એકની અંદર દર હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યા કેટલી હતી નવસો ને બોતેર જેટલી સ્ત્રીઓ હતી ત્યારબાદ ઓગણીસો એકત્રીસની અંદર નવસો ને પચાસ સ્ત્રીઓ ઓગણીસો એકસઠની અંદર નવસો ને એકતાલીસો અને ઓગણીસો એકાણુંની અંદર નવસો સત્યાવીસ તેમજ બે હજાર એકની અંદર નવસો તેત્રીસ અને બે હજાર અગિયારમાં નવસો ને ચાલીસ આપણને અહીંયા એક ટૂંકો પ્રશ્ન પણ સાથે મળ્યો છે કે ભારતમાં બે હજાર અગિયારમાં સ્ત્રીનું પુર સ્ત્રી પુરુષનું પ્રમાણ જણાવો તો કેટલું આવશે આપણને ટૂંકા એમસીક્યુ માટે પણ આ જરૂરી છે તો બે હજાર અગિયારની અંદર ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ નવસો ચાલીસ હતું હવે આ જ વસ્તુની વાત કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાત રાજ્યની વાત કરીએ બરાબર ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો વર્ષ ઓગણીસો ને એકની અંદર નવસો ને ચોપન સ્ત્રીઓ હતી જ્યારે ઓગણીસો એકત્રીસની અંદર સો ઓગણીસો એકમાં નવસો ચોપન હતી ઓગણીસો એકત્રીસની અંદર નવસો પિસ્તાલીસ ઓગણીસો એકસઠની અંદર નવસો ચાલીસ ઓગણીસો એ એકાણુંની અંદર નવસો છત્રીસ અને બે હજાર એકની અંદર નવસો એકવીસ અને બે હજાર અગિયારની અંદર નવસો ને અઢાર હતી અહીંયા આપણને એક બીજા એમસીક્યુ તરીકે પણ પૂછાઈ શકીએ કે ગુજરાતમાં બે હજાર અગિયારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જણાવો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે વિશ્લેષણ તરીકે વાત કરીએ તો જે મુજબ આપણે માહિતી જોઈ બલા બરાબર કોષ્ટક દ્વારા પણ આપણે એને લખી શકીએ હવે જે માહિતી જોઈએ તેના ઉપરથી વાત કરીએ તો ભારતમાં વર્ષ ઓગણીસો એકથી ઓગણીસો એકાણું દરમિયાન ભારતમાં સતત દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી થતી જોવા મળી છે જ્યારે બે હજાર એકથી બે હજાર અગિયાર દરમિયાનની પરિસ્થિતિમાં નજીવો સુધારો જોવા મળ્યો છે અને જેનો ફાળો દેશમાં ચાલી રહેલ બેટી બચાવો યાદ રાખજો દેશમાં ચાલી રહેલ બેટી બચાવો જેવા અભિયાનો તેમજ દીકરીને જન્મ પર મળતા પ્રોત્સાહનોને શ્રેય જાય છે એટલે કે પ્રોત્સાહનોને ફાળે જાય છે ત્યારબાદ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિની ઉપર નજર કરીએ તો વર્ષ ઓગણીસો એક અને બે હજાર અગિયારના સમય દરમિયાન હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે એટલે કે હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે જેના લીધે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતાઓ પણ ઊભી થઈ શકે તેમ છે હવે સતત ઘટી રહેલા આ સ્ત્રીના પ્રમાણના કારણોની ચર્ચા કરીએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા તેમાં મુખ્ય છે એટલે કે પુત્રને વધારે પડતું મહત્ત્વ પુત્ર પ્રાપ્તિની ઘેલછા જેના કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભૂણ હત્યાના સ્ત્રી ભૂણ હત્યામાં ઉપયોગી બન્યા છે અને આ પરિસ્થિતિને અટકાવવા સરકાર દ્વારા કાયદાકીય પગલાં જરૂરી બનાવવામાં આવ્યા છે પરંતુ તેમનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે એટલે કે જે પૂરતા પ્રમાણની અંદર જે પગલાં ભરાવા જોઈએ તે ભરાતા નથી હવે પંજાબ હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં જ જાતિ પ્રમાણ સ્ત્રી પુરુષનું પ્રમાણની અસમતુલા વધારે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક ટૂંકા પ્રશ્ન તરીકે કે સ્ત્રીઓમાં ઘટી રહેલા પ્રમાણ માટે કયું કારણ મુખ્ય છે બરાબર તેમજ અહીંયા કેટલાક રાજ્યોના નામ આપ્યા છે કે પંજાબ હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ બરાબર એવા રાજ્યોની અંદર જ જાતિ પ્રમાણની અસમતુલા કેવી જોવા મળે છે વધારે પ્રમાણની અંદર અસમતુલા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પ્રશ્ન ચાર ભારતમાં જાતિ પ્રમાણ અસ્તુ